સુપ્રીમ કોર્ટે શિડ્યુલ કાસ્ટ અને શિડ્યુલ ટ્રાઇબની અનામતને લઈને ખૂબ મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. આ જજમેન્ટમાં સુપ્રીમ કોર્ટે રાજ્યોની જે સત્તા છે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિને અપાયેલી અનામતનું વર્ગીકરણ કરવા માટેની તેને ફરી એકવાર રાજ્યોને સોંપી દેવાઈ છે. આ ચુકાદો સ્ટેટ ઓફ પંજાબ એન્ડ અધર્સ વર્સિસ દવિંદરસિંગ એન્ડ અધર્સમાં આપવામાં આવ્યો છે. આ ચુકાદો 7 જજોની સુપ્રીમ કોર્ટની બંધારણીય બેન્ચે આપ્યો છે, જેમાં ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા ડીવાય ચંદ્રચૂડ, જસ્ટિસ બી આર ગવઈ, જસ્ટિસ વિક્રમનાથ, જસ્ટિસ બેલા એમ ત્રિવેદી, પંકજ મિત્તલ, મનોજ મિશ્રા અને સતીશચંદ્ર શર્માએ આ ચુકાદો આપ્યો છે. તો આવો સમજીએ આખો મુદ્દો વિસ્તારથી. એસસી અને એસટી સમુદાયને જે અનામત મળેલી છે તેના વર્ગીકરણનો આ મુદ્દો શું છે? નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ. બંધારણની કલમ 341 અને 342માં રાષ્ટ્રપતિ અને સંસદને અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ એટલે કે અનુક્રમે એસસી અને એસટીની લિસ્ટ બનાવવાની મંજૂરી અપાયેલી છે. જોકે બંધારણમાં આ અનામતનું વર્ગીકરણ કરવાની કોઈ જ વાત કરવામાં આવી નથી, એટલે કે કોઈ વિસ્તૃત વાત બંધારણમાં કરવામાં જ નથી આવી, આ મુદ્દે પ્રકાશ પાડવામાં આવ્યો નથી. તો હવે જોઈએ આજના ચુકાદામાં નામદાર સુપ્રીમ કોર્ટે શું કહ્યું છે. સુપ્રીમ કોર્ટે 6-1 આ એસસી અને એસટી અનામતનું વર્ગીકરણ કરવા માટે ચુકાદો આપ્યો છે, જ્યારે એક જજ બેલા ત્રિવેદીએ આ વર્ગીકરણની વિરુદ્ધમાં ચુકાદો આપ્યો છે. હવે સીજેઆઈ ડીવાય ચંદ્રચૂડે ચુકાદો વાંચતા કહ્યું છે કે રાજ્યો પોતપોતાની એસસી અને એસટી લિસ્ટને વર્ગીકૃત કરી શકશે, તે પણ એક પ્રામાણિક અને દર્શાવી શકાય તેવા ડેટાને આધારે થશે. આ માહિતી બે આધારે તૈયાર કરવામાં આવશે, એક કોઈ પણ જાતિના પછાતપણાના આધારે અને બીજું સરકારી નોકરીઓમાં આ જાતિઓનું કેટલું પ્રતિનિધિત્વ છે તેના આધારે. આ એસસી અને એસટી અનામતનું વર્ગીકરણ રાજકીય સુવિધા માટે નહીં કરી શકાય અને રાજ્યો જે પણ વર્ગીકરણ કરશે તેનું જ્યુડિશિયલ રિવ્યૂ એટલે કે ન્યાયિક પરીક્ષણ જરૂર થશે. સુપ્રીમ કોર્ટે પોતાનું 2005નું જે જજમેન્ટ હતું ઈવી ચેન્નૈયા વર્સિસ સ્ટેટ ઓફ આંધ્રપ્રદેશમાં તેને ઉલટ ચુકાદો આપ્યો છે. તે વખતે સુપ્રીમ કોર્ટ દ્વારા કહેવામાં આવ્યું હતું કે એસસી અને એસટી અનામતનું વર્ગીકરણ એ બંધારણની કલમ 341ની વિરુદ્ધમાં છે, જે રાષ્ટ્રપતિ અને સંસદને જ આ એસસી અને એસટી જાતિઓનું લિસ્ટ તૈયાર કરવાની સત્તા આપે છે. હવે જસ્ટિસ બી આર ગવઈએ થોડો અલગ ચુકાદો આપતા લખ્યું છે કે રાજ્યોએ એસસી અને એસટીમાં ક્રિમિલેયરની પ્રથા શરૂ કરવી જોઈએ. જે લોકો ક્રિમિલેયરની ઉપર આવે તેમને અનામત પ્રથાની બહાર રાખવા જોઈએ. આપને જણાવી દઈએ કે હાલમાં આ ક્રિમિલેયરની વ્યવસ્થા ઓબીસી અનામતમાં અપાય છે. જસ્ટિસ વિક્રમનાથ, પંકજ મિત્તલ, સતીશચંદ્ર શર્માએ આ વર્ગીકરણની તરફેણમાં ચુકાદો આપ્યો છે, જ્યારે જસ્ટિસ બેલા એમ ત્રિવેદીએ અસહમતિનો ચુકાદો આપ્યો છે. સીજેઆઈ ચંદ્રચૂડે તેમનો ચુકાદો આપતા કહ્યું કે ઐતિહાસિક અને પ્રેક્ટિકલ પુરાવા છે કે એસસી અને એસટી અનામતમાં આવતી જાતિઓમાં એકરૂપતા છે જ નહીં, સાથે જ બંધારણની કલમ 14 અનામતમાં વર્ગીકરણને અનુમતિ આપે છે. સુપ્રીમ કોર્ટે આ ચુકાદો આપતા એ પણ તર્ક આપ્યો છે કે આ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિમાં ઘણી એવી જાતિઓ છે તેમને અનામતનો ફાયદો મળ્યો જ નથી, તેમનું સરકારી નોકરીઓમાં પ્રતિનિધિત્વ ખૂબ જ ઓછું છે. સુપ્રીમ કોર્ટનો આ ચુકાદો ઘણા બધા રાજ્યોમાં જાતીય સમીકરણ પર અસર પાડી શકે છે. પંજાબમાં મઝહબી શીખ, આંધ્રપ્રદેશમાં મડીગાસ, બિહારમાં પાસવાન, ઉત્તર પ્રદેશમાં જાટવ અને તમિલનાડુમાં અરુંધત્યાર, આ જેટલી પણ જાતિઓ છે તેઓ પોતપોતાના રાજ્યોમાં શિડ્યુલ કાસ્ટ કોટામાં ડોમિનન્ટ છે. તેમની વસ્તી પણ નોંધપાત્ર છે આ રાજ્યોમાં. સાથે જ આ જાતિઓ સિવાયની એસસી જાતિઓનું સરકારી નોકરીઓમાં પ્રતિનિધિત્વ ખૂબ ઓછું છે. તો હવે જોઈએ વિવિધ રાજ્ય સરકારો આગળ શું પગલાં ભરે છે. પણ અમે જે પણ અપડેટ હશે અમે તમને આપતા રહીશું. તો કેવો લાગ્યો અમારો વિડીયો કોમેન્ટ બોક્સમાં લખી અચૂક જણાવો, સાથે જ આ વિડીયોને લાઇક અને શેર કરો. નમસ્કાર.